ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે ભાલ પ્રદેશમાં વરસાદ ઓછો અને જમીનની વિશેષતાને કારણે જેમ કપાળમાં વાળ ઉગતા નથી તેમ ભાલમાં ઝાડ જોવા મળતા નથી આવી ઝાડપાન વિનાની વેરાન એટલે કે સાવ ઉજ્જળ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વરણના પાંચસો એક ખોરડા છે ખોરડા એટલે ઘર અહીં ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો રહેતા હતા બે એક ખોરડા વાણિયા બ્રાહ્મણના છે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજડીથી માર્ગ બંધ થઈ જાય છે બાળદોસ્તો અહીં લેખકે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડી અને વાજડીથી માર્ગ બંધ થઈ જાય એમ કહી બતાવીને લોકસાહિત્યનો સુંદર પ્રયોગ કર્યો છે લેખક કહે છે ઉનાળો જાય છે અને ચોમાસું આવે છે ત્યારે વાજડીથી માર્ગ બંધ થઈ જાય છે મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને કે હટાણું કરવા ગયા છે સુલેબાન ઘાંચીની ઘાણીએથી બે ત્રણ ડબ્બા તલના તેલના મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના ને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે

ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ હરકચંદ શેઠ ગામમાં હાટડી માડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હોતો વિદ્યા જ વાપરો છો ભાઈલા આજ તો હાટની ખરીદી કાંઈ નહોતી વૈદના પડીકા લેવા આવ્યો હતો પણ થયું કે ઘરે ગાય વ્યાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવ ને કપાસિયાનું બાજકું નાખતો જાવ કોઈ ને કોઈ મળી રહેશે નાણા ભીડ હોય ને ઉછી ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો ઈ સાંભળે છે ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોક હાથ નમે સમજ્યા કહળસંગ ભાઈ ઉધાર તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખા કરવા જોવીને ત્રણ ત્રણ વર લગી નાણાં ભરો નહીં ને ઓઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો ઈ માલતું હશે અમારે આગળ પેટ છે ને આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠવાળી કે વાણીઓ આજ માંડ ઘાય ચઢ્યો છે હિંગતેલ હમણાં કાં ફાટીને ધોવાડે વહી ગયો છે ગામમાં કોઈ શરમ ભરતો નથી આજ ઇને ધોળેદાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં ગાડા ઢૂંકળો આવીને હરખચંદ વાણીઓ ગાડામાં કોથળો નાંખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું મૌર્ય ગાડું ને વાહે હરખચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા શેઠીએ રાડ્ય પાડી કહળસંગ ભાઈ ઘડીવાર વાર બળદોને તાણી ઝાલો ને માથે અઢી બે મણ ભાર છે ઈ તો જુઓ શું કરું શેઠ આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું હરકચંદ શેઠ ઢીલા પગે ને વેલા મોઢે કરામતી કહળસંગના ગાળાને જતું જોઈ રહ્યા બળદતાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણ વેણચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા એમને ભીંત સોંસરવું સૂઝ્યું કે કહળસંગે નરાતાર દાંડાઈ કરી છે પછી એમનાથી બબડી જવાયું માળા રાજપૂતે કરી છે ને કાંઈ કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગોચડો વાળીને પડ્યો રહે એમ આ લમણામાં રહી ગઈ એવામાં કુદરતને કરવું ને કહળસંગના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વંચાવા જવું પડતું ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ગામ આંખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોત્રીના કાગળ લખવા બોલાવ્યા શેઠને મનમાં થયું કે તેધી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજે મેલાના કાગળ લખવા બોલાવે છે ઠીક લાગમાં આવ્યા છે આજ ઈને ભાલીએ ન ભરાવી દો તો મારું નામ હરકચન્નઈ આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું શેઠિયાએ થોડા કાગળ પાંચમના થોડા છઠના થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું ઈ લગાતાર સાત દિવસ ચાલ્યું ઓલ્યા જાય ને ઓલ્યા આવે ઓલ્યા જાય ને ઓલ્યા આવે કહળસંઘના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે મહાળું આ ચમનું વેતરાણું છે અલ્યા બેડાના કાગળ કોની પાહે લખાવ્યા હતા કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા ઈ તો ડાયુ મનેક છે આવી બોલ ના પૂછો તો ખબર પડે ને આ તો ખોરડું છે પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ હરકચંદ શેઠને તેડું મોકલ્યું હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખણ ખોસી માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ સંગના ફળીએ આવ્યા સૌ પૂછવા લાગ્યા આ ચમનું છે કરી માંડીને સાંભળો ભાઈઓ વરદી મૌર્યની વાત છે કહળસંગ ભાઈ ધંધુ કે કરી ગાડું લઈને ગામમાં આવતા હતા એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈ એમના ગાડામાં મૂકવા ગયો તે દી એમના પાણીયાળા સંધિયા બળદો જાલ્યા નહોતા રહ્યા એમ એમના બાપુના કારજ તાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી બહુ તાણી ઝાલી ખમ માને તો ને હરકચંદ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે એ પછી સંધાએ સંગને પણ ઠપકો આપ્યો શરમની મારી એમની આંખો ભોંખોતરવા માંડી વાઢ્યકાન ને આવ્યશાન તે દીથી સંગની અક્કલનું તાળું ઉઘડી ગયું આજની ઘડી ને કાલનો દી